नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ना विज्ञान અને ટેકનોલોજી વિષયની અંદર આજના પ્રથમ ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે. તો ધોરણ 9 પૂરું કર્યા પછી ધોરણ 10 ની અંદર આપ બધા પ્રવેશ મેળવશો, પણ આપ બધા જાણો છો લોકડાઉનને કારણે સ્કૂલ અને કોલેજીસ બધું બંધ છે. ત્યારે અમારો એક પ્રયાસ છે કે તમને ઘર બેઠા શિક્ષણ મળી શકે એવા હેતુથી અમે આપને રેગ્યુલર વિડિયો લેક્ચર YouTube ઉપર અમારી ચેનલ પર અપલોડ કરતા રહીશું. તો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર જે ટોટલ ચેપ્ટર છે એમની અંદર શરૂઆતનો જે વિભાગ છે 1 થી 5 ચેપ્ટરનો એ બધો જે વિભાગ છે જેને રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે આપણું વિજ્ઞાન. પહેલા જે 1 થી 5 ચેપ્ટર છે એ છે રસાયણ વિજ્ઞાન, એટલે કે કહેવામાં આવે છે કેમિસ્ટ્રી. ત્યારબાદ ચેપ્ટર 6 થી લઈ અને 9 સુધી જીવ વિજ્ઞાન અને ચેપ્ટર 10 થી ચેપ્ટર 14 સુધી ભૌતિક વિજ્ઞાન. તો અને આપણી આંખને આપણે આપણા શરીરનું રતન કહીએ છીએ,
કારણ કે આપણે રંગબેરંગી દુનિયાઓ જોઈ શકીએ છીએ બાકી બધું જ નકામું આપણે સમજીએ છીએ તો પ્રકાશ પરાવર્તન અને બીજું છે બકરી ભવન સંસ્કૃત શબ્દ છે બકરી એટલે માકો ભવન એટલે થોકો પ્રકાશનો કિરણ જ્યારે એક માધ્યમમાં હવા એક માધ્યમ છે પાણી એક માધ્યમ કહેવાય કાચ એક માધ્યમ કહેવાય એક માધ્યમમાંથી પાતળા કે ઘટ માધ્યમમાંથી ઘટમાંથી પાતળામાં જાય કે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે પ્રકાશનો કિરણ માકો વળે છે આ ઘટનાને બકરી ભવન કહેવાય તો ખૂબ મહત્વની છે આપણે એમ થાય કે સાહેબ પ્રકાશનો કિરણ હવામાંથી પાણીમાં ગયો કે પાણીમાંથી કાચમાં ગયો માકો વળે પણ આપણે શું ફરક પડે પણ આના કારણે ઘણી બધી ઘટનાઓ આપણે સમજી શકીએ છીએ પહેલી વાત કરું તો શા માટે ચેપ્ટર ભણવું જોઈએ શા માટે આની જરૂરિયાત છે શા માટે આપણા કોર્સની અંદર આપેલું છે આપ બધાએ નામ સાંભળેલા હશે માઇક્રોસ્કોપ સૂક્ષ્મ દર્શક યંત્ર જેને કહેવામાં આવે છે આ ચેપ્ટર આપણે જે આંગળી પકડીને અહીંયા સુધી દોરી જાય છે ધીમે ધીમે અત્યારે આના ઉપયોગો નહીં આવે આગળ ઉપર આવશે ધોરણ 11 સાયન્સની અંદર પણ શા માટે આ અભ્યાસ કરવો જોઈએ શા માટે ભણવું જોઈએ સૂક્ષ્મ દર્શક કેન્દ્ર જેને આપણે માઇક્રોસ્કોપ કહે છે આપણે બધાને ખબર છે નરી આંખે નથી દેખાતા એવા વાયરસો એવા બેક્ટેરિયાને પણ આપણે સૂક્ષ્મ દર્શક કેન્દ્ર વડે જોઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે કોરોના તો કોરોનાનું ટેસ્ટિંગ થતું હશે ત્યારે એના બ્લડનું સેમ્પલ લે દર્દીનું અને એને માઇક્રોસ્કોપમાં જોવામાં આવતું હશે જેથી કરીને એના વાયરસ કેવા પ્રકારના છે કેવા આકારના છે સેના બનેલા છે એની ઉપર દવાની કઈ દવાની અસર થશે કઈ એન્ટીબાયોટિકની અસર થશે આ બધી જ બાબતોનો અભ્યાસ કરવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર જરૂરી છે અને આ સૂક્ષ્મદર્શક યંત્ર માત્ર પ્રકાશીય ઘટનાઓ ઉપર આધારિત છે બીજું ટેલિસ્કોપ ટેલિસ્કોપ એટલે મોટેકોપ દૂરબીન આપણે જેને કહીએ છીએ બાયનોક્યુલર બંને આંખે જોતા હોય તો દૂરબીન કહેવાય એક જ સિંગલ જે હોય છે એને ટેલિસ્કોપ કહેવાય આ આકારનું તમે જોયું હશે ઘણી બધી આ સ્ટેન્ડ ઉપર લગાવેલું હોય અહીંથી જોવાનું હોય તો દૂર રહેલી વસ્તુ ખગોળીય પદાર્થો આકાશની અંદર રહેલા પદાર્થોને નો અભ્યાસ કરવા માટે જે સાધન વપરાય છે એનું નામ છે ટેલિસ્કોપ આ ટેલિસ્કોપ પણ આ ઘટના ઉપર જ આધારિત છે એટલા માટે પણ આનો અભ્યાસ જરૂરી છે બીજી ઘણી બધી વસ્તુ આવે છે પેરિસ્કોપ કેલિડોસ્કોપ મેળાની અંદરથી મેળા જ્યારે હોય ત્યારે ઘણી બધી વસ્તુઓને રમકડાઓ બધા મળતા હોય એની અંદર આવા આકારનું હવે તો બહુ ઓછા મળે પણ હવે એક સાધન મળે છે જેમાં અહીંથી જોવાનું હોય અને આને આમ ફેરવી શકાય રીતનું હોય અને ફેરવીએ તો આની અંદર અલગ અલગ પ્રકારની ડિઝાઇન જોવા મળે આપણને અને કહેવાય કેલિડોસ્કોપ પેરિસ્કોપ એટલે પાણીની અંદર પાણી છે ખૂબ ઊંડો પાણી છે એની અંદર જો જોવું હોય આપણે તો આમ સરળતાથી જોઈ ન શકાય પણ આ જે સાધન છે એને ઉતારવામાં આવે અને જો અહીંથી જોવામાં આવે તો સરળતાથી જોઈ શકાય છે અહીંયા એક પરિસર આપેલો હોય અહીંથી સીધું પ્રતિબિંબ અહીં જાય પછી અહીં જાય અને અહીંથી આપણે સરળતાથી પાણીની ઊંડાઈમાં આપણે ઉપર રહીને પણ જોઈ શકીએ તો આવા બધા સાધનો કોને કારણે છે પ્રકાશની ઘટના ઉપર આધારે છે અને એનો બેસ્ટ ઉપયોગ તમને કહું તો આંખની અંદર જ્યારે ખામી સર્જાય છે નજીકનું કે દૂરનું કે એવું કંઈ દેખાતું નથી ત્યારે આપણે સમજીએ છીએ બધા કે અત્યારે સરળતાથી ચશ્મા વ્યાપ્ત છે બજારની અંદર કે જેથી કરીને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ લેન્સ પણ આવી ગયા છે તો આ બધી જે ઘટનાઓ છે બધા જે ઉપયોગો છે આ બધું પ્રકાશને કારણે જ છે બીજી વાત પ્રોજેક્ટર જે ફિલ્મ નાની સ્ક્રીનમાં દેખાતો અને પ્રોજેક્ટરમાં જો જોઈન્ટ કરી દેવામાં આવે તો આપણે ખબર છે થિયેટરની અંદર આપણે મોટી સ્ક્રીન ઉપર મોટા પડદા ઉપર જોઈ શકીએ છીએ એનું કારણ પણ પ્રકાશીય ઘટના છે કેમેરો
જેરોક્સ મશીન આ બધી જ ઘટનાઓ પ્રકાશીય ઘટના પર આધારિત છે. હવે આપણે મેઈન વાત પર જઈએ ધીમે ધીમે. જો આટલી ઘટનાઓને સમજવી હોય તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન અને હજી પણ કેટલીક ઘટનાઓ આગળ આવે છે એ સમજવા માટે ખૂબ જરૂરી છે. આમ તો પ્રકાશ શાસ્ત્રને થોડા ડીપમાં જઈએ તો ઓપ્ટિક્સ પણ કહેવામાં આવે છે. પ્રકાશ શાસ્ત્ર એક ભૌતિક વિજ્ઞાનનો એક વિભાગ છે જેને કહેવામાં આવે છે ઓપ્ટિક્સ. એના મુખ્ય ત્રણ વિભાગો છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર જેને કહેવામાં આવે છે રે ઓપ્ટિક્સ, બીજું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર જેને કહેવામાં આવે છે વેવ ઓપ્ટિક્સ. પ્રકાશને જો કિરણ સ્વરૂપે સ્વીકારવામાં આવે તો એને કિરણ પ્રકાશ શાસ્ત્ર કહેવાય. તરંગ સ્વરૂપે, તરંગ એટલે આપણે બધા ખબર છે આ એક તરંગ છે, આ તરંગ છે, તરંગ સ્વરૂપે સ્વીકારીએ અને એનો અભ્યાસ કરીએ તો એને કહેવાય વેવ ઓપ્ટિક્સ એટલે તરંગ પ્રકાશ શાસ્ત્ર. અને ત્રીજું છે ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર. આ પ્રકાશ શાસ્ત્રની અંદર એવો અભ્યાસ કરવામાં આવ્યો છે કે પ્રકાશ નથી કિરણ કે નથી તરંગ પણ કણ, ટૂંકમાં કણ શાસ્ત્ર પણ કહેવાય. પ્રકાશ કણ સ્વરૂપ છે એવું સાબિત થાય છે આમાં. પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે અને બદલતો રહે છે. અમુક નિશ્ચિત સંજોગોમાં કિરણ સ્વરૂપ કે તરંગ સ્વરૂપ ધારણ કરે અને અમુક નિશ્ચિત સંજોગોમાં પ્રકાશ છે કણ સ્વરૂપ બની જાય. પ્રકાશ આવે છે તો કઈ કણ છે એવું તો કઈ મોઢા ઉપર લાગતું નથી. એટલે લાઈટ ચાલુ કરીએ એટલે તરત જ આપણે કોઈ પહેરી લેવું પડે સાહેબ લાગે છે, બંધ કરો લાઈટ. પણ એવા કણ લાગતા નથી કારણ કે જ્યારે એ કણ ગતિ કરે છે ત્યારે તરંગ સ્વરૂપ ધારણ કરે છે. પણ એમાં આપણે ઊંડાણ પૂર્વક નહીં જઈએ. એની અંદર ધોરણ 12 ની અંદર, 12 સાયન્સ ની અંદર, ભૌતિક વિજ્ઞાન ની અંદર એક આખું ચેપ્ટર આવે છે 11મો કે જે આખું ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર ઉપર નિર્ભર છે. એમાં આપણે ડિટેલમાં જોઈશું, અત્યારે નહીં જોઈએ. અત્યારે આપણે મુખ્ય આ બે વસ્તુ પર ફોકસ કરવાના છીએ. આ ઘટનાઓ ધોરણ પ્રાઇમરી ની અંદર પણ પ્રકાશનો પરાવર્તન અને વક્રીભવન વિશે ડિટેલમાં થોડી માહિતી હતી પણ એટલી બધી નહોતી. પણ આજે આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પહેલા તો પ્રકાશ શું છે? પ્રકાશ એ ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ એ ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતું એટલે તો પ્રકાશ ખૂબ ઝડપથી ગતિ કરે છે, આવૃત્તિ ઊંચી છે. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે તેની અંદર વિદ્યુત અને ચુંબક બંનેના ઘટકો હોય છે એટલા માટે એને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. વિદ્યુતનો ઘટક પણ હોય છે અને ચુંબકીય ઘટક પણ હોય છે એટલે એને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવામાં આવે છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ કેટલા પ્રકારના તરંગો આવે છે, અલગ અલગ એની તરંગ લંબાઈ છે. સૂર્યમાંથી પૃથ્વી સુધી આવતા પ્રકાશમાં જુદી જુદી તરંગ લંબાઈ ઘણા તરંગો છે. તરંગ લંબાઈ એટલે આપણે બધાને ખબર છે એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ કહેવાય. આ એક તરંગ છે, ઉપરના ભાગને શૃંગ કહેવાય અને નીચેના ભાગને કહેવાય ગત. ગ્રોવિંગ શ્રિંકિંગ અંગ્રેજીમાં એવું પણ બોલી શકાય. ક્રેસ્ટ અને ટ્રો, ક્રેસ્ટ એટલે પોપડો, ટ્રો એટલે ખાડો. ગ્રોવિંગ એટલે ઊભું, શ્રિંકિંગ એટલે મૂરઝાવું એટલે કહેવાય.
ઉપરનો ભાગ અને નીચેનો ભાગ શું ગણે કર તો આટલા ભાગને એક તરંગની તરંગ લંબાઈ કહેવાય છે અને લેમ્બડા વડે દર્શાવાય શેના વડે દર્શાવાય લેમ્બડા સિમ્બોલ છે ગ્રીક ભાષાનો સિમ્બોલ આપણે ઇંગ્લિશમાં એબીસીડી ગુજરાતીમાં કક્કો છે એ ગ્રીક ભાષાનો કક્કો જ છે એક પ્રકારે આલ્ફા બીટા ગામા લેમ્બડા ડેલ્ટા રો સિગ્મા આ બધા જે સિમ્બોલ છે ગ્રીકના સિમ્બોલ છે એનો કક્કો છે એક પ્રકારે એની એબીસીડી છે તો લેમ્બડા વડે દર્શાવાય તરંગ લંબાઈ એક તરંગની લંબાઈ ને તરંગ લંબાઈ કહેવાય પછી અહીંયા સુધીનું તરંગ હોય ધારો કે આવી રીતનું છે તો અહીંથી શરૂ કરીએ તો અહીંયા સુધીની તરંગ લંબાઈ કહેવાય આને કહેવાય તરંગ લંબાઈ તો સૂર્યમાંથી આવતા અલગ અલગ પ્રકારના કેટલા બધા પ્રકારના તરંગો છે ઉદાહરણ તરીકે આપણે નામ લિસ્ટ બનાવીએ તો પહેલું દ્રશ્ય પ્રકાશ જેને કારણે આપણે જોઈ શકીએ છીએ એટલે એનું નામ દ્રશ્ય પ્રકાશ છે વિઝિબલ લાઇટ આપણી દ્રષ્ટિ ઉદ્દીપિત થતી હોય આપણે જો કંઈ જોઈ શકતા હોય તો એનું કારણ છે દ્રશ્ય પ્રકાશ બીજું છે પારજાંબલી જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ કહીએ છીએ જે પૃથ્વી પર ગરમી ઉત્પન્ન કરે છે આપણે જાણીએ છીએ આનો કેટલો ભાગ પૃથ્વીથી 100 કિલોમીટર ઉપર આવેલ એક ઓઝોનનું સ્તર છે એના દ્વારા લગભગ આનો ભાગ શોષાઈ જાય છે પણ આપણે જાણીએ છીએ ઓઝોન વાયુમાં આપણે શું કરી નાખ્યું છે ગાબડા પાડી નાખ્યા છે કોને કારણે વાહન વ્યવહાર જે છે એના એમાંથી નીકળતા ધુમાડા જેવી ધુમાડા બધા કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ક્લોરોફ્લોરોકાર્બન બધા ધુમાડાઓને કારણે ઓઝોનનું જે સ્તર છે એની અંદર ઘણા બધા ગાબડા પડી ગયા ગાબડા પડી ગયા એટલે સ્તર આછું થવા માંડ્યું છે અને પરિણામે આ પારજાંબલી કિરણો એમાં શોષાતા નથી પણ સીધા પૃથ્વી ઉપર પડે છે પરિણામે પૃથ્વી પરના તાપમાનમાં ખૂબ વધારો થયો છે તમને આશ્ચર્ય થશે એન્ટાર્કટિકાની અંદર આજથી ઘણા બધા વર્ષો પહેલા એક જે આખી બરફની મોટી સ્લાઇડ હતી ખૂબ મોટી અત્યારે હાલમાં ત્યાં આજથી 10 વર્ષ પહેલા એમાં ખાલી તિરાડ પડી હતી હાલમાં એ તિરાડ મોટી થતા થતા મોટી ખાઈ બની ગઈ છે એનો અર્થ સીધો એવો નીકળ્યો કે આ બરફ બધો પીગળી ગયો છે આનું કારણ શું માત્ર આ પારજાંબલી જેવા કિલ્લો સીધા પૃથ્વી પર પડે છે એને શોષાવા માટેનો સ્તર હતો પણ એ સ્તરની અંદર લોકોએ પોતાની સુખાકારી સગવડો માટે ગમે તે નોંધા ધૂંધ ધુમાડાઓ ઉપર કર્યા વાહન વ્યવહાર એટલો વધી ગયો એટલી બધી ફેક્ટરીઓ એમાંથી નીકળતા ધુમાડા આ વાયુ પ્રદૂષણને કારણે આજે પારજાંબલી કિરણો ઓઝોન વાયુના સ્તરમાં શોષાતા નથી પણ સીધા જ નીચે આવતા રહે છે અમુક વિશ્વમાં પરિણામે આ ગરમી ઉત્પન્ન થઈ છે પૃથ્વી પર દ્રશ્ય પ્રકાશ પારજાંબલી પારરક્ત કે એનું બીજું નામ છે ઇન્ફ્રારેડ અને બીજું હીટ વેવ્સ પણ કહેવામાં આવે છે આ પણ ગરમ કિરણો હોય છે ઇન્ફ્રારેડ ત્યારબાદ માઇક્રોવેવ ઓવન ની અંદર આપણે ખોરાક રાંધવા માટે જે તરંગોનો ઉપયોગ કર્યો એને કહેવાય માઇક્રોવેવ ક્ષ કિરણો જેને આપણે એક્સરે કહીએ છીએ એક્સરે કહીએ છીએ એ જ ક્ષ કિરણો ક્ષ એટલે કિરણો એટલે કે ચિંતા અત્યારે વધારે કરશું નહીં આપણે મુખ્ય અભ્યાસ કરવાનો છે પ્રકાશનો પરાવર્તન અને વક્રીભવન પણ આ વાતો મેં એટલા માટે કહી તમને કે આ દ્રશ્ય પ્રકાશ જે છે એ મેઇન છે હવે આના નામ કોણે પાડ્યા ઉપરથી પાડીને આવ્યા હતા નામ નહીં સૂર્યના બધા તરંગોનો અભ્યાસ કર્યો આ બધાની તરંગ લંબાઈ જુદી જુદી છે કેટલાક તરંગોની તરંગ લંબાઈ કેવી છે તો કે મોટી રેડિયો તરંગો જેવા તરંગો કેટલાક તરંગોની તરંગ લંબાઈ કેવી છે ખૂબ જ નાની ગામા કિરણોની ખૂબ જ નાની તરંગ લંબાઈ એટલે તરંગ લંબાઈ નાની એટલે એની આવૃત્તિ ઊંચી હોય આ તરંગો ખતરનાક હોય આ તરંગો કરતા રેડિયો તરંગો એટલે આપણે મોબાઈલમાં વાપરીએ છીએ તરંગો રેડિયો તરંગો છે
એ આપણે એટલા બધા નુકસાનકારક નથી. કારણ શું છે તો કે તરંગ લંબાઈ મોટી હોવાથી તેની આવૃત્તિ નીચી છે. જ્યારે ગામા કિરણ અક્ષ કિરણ આપણા શરીરની આસપાસ નીકળી જાય ખબર છે, ફોટો પાડીએ છીએ આપણે હાડકાની ભાંગતૂટ થઈ હોય ત્યાં, કારણ કે આની તરંગ લંબાઈ ખૂબ નાની છે. પરિણામે આ તરંગો આપણી આરપાર નીકળી જાય. અરે આપણી આરપાર શું હજારો દિવાલોની આરપાર નીકળી જાય. એવા તરંગો છે ગામા તરંગો. એટલે અલગ અલગ કેટલા બધા પ્રકારના તરંગો છે, પણ એમાં આપણે ઊંડું ઉતરવું નથી. પણ મુખ્ય વાત હું જો કરું તો દ્રશ્ય પ્રકાશ, એની જ ઉપર આપણે ફોકસ કરવાનું છે. પણ આ તમારી જાણ ખાતર કે આવા બધા પ્રકારના તરંગો આવે છે, આના વિશે ડિટેલમાં તમે અભ્યાસ કરવાના છો પણ ધોરણ 12 સાયન્સની અંદર. હાલ આપણે દ્રશ્ય પ્રકાશ ઉપર ફોકસ કરીએ તો દ્રશ્ય પ્રકાશ જે છે જેને વિઝિબલ લાઇટ પણ કહેવામાં આવે, એની તરંગ લંબાઈ રાત્રિ દરમિયાન દ્રશ્ય પ્રકાશ હોતો નથી એટલે આપણને દેખાતો નથી. રાત્રિ દરમિયાન પારાવર્તક તરંગો હોય છે પણ આપણી આંખને જોવા માટે સક્ષમ નથી. સાપ, ચામાચીડિયું, ઘોડ, નિશાચર પ્રાણીઓ રાત્રે જોઈ શકે છે. કારણ શું? એ દ્રશ્ય પ્રકાશને પણ જોઈ શકે છે અને ઇન્ફ્રારેડ તરંગોને પણ જોઈ શકે છે. એટલા માટે રાત્રે એને સ્પષ્ટ દેખાય છે પણ બ્લેક એન્ડ વ્હાઈટ, કલરફુલ નહીં. કલર આમાં એકમાં જ છે, આ બ્લેક એન્ડ વ્હાઈટ. માટે ઘોડ, ચામાચીડિયું, નિશાચર એટલે રાત્રિએ ઘૂમતા પ્રાણીઓ, આવા પ્રાણીઓ જોઈ શકે છે. કારણ કે ઇન્ફ્રારેડ તરંગો છે. આપણે કેમેરા પણ આવે છે, નાઇટ વિઝન બોલીએ છીએ આપણે કેમેરામાં, નાઇટ વિઝન વાળા કેમેરા. એમાં અંધારું હોય છે રૂમની અંદર, પણ છતાંય તમે કેમેરા દ્વારા ટેલિવિઝનમાં જુઓ તો તમને સ્પષ્ટ દેખાય છે. કારણ શું? એ કેમેરા નાઇટ વિઝન એટલે ઇન્ફ્રારેડ તરંગોને પારખી શકે છે. બારીમાંથી થોડો પણ રાત્રિનો પ્રકાશ આવતો હોય તો સ્પષ્ટ રૂમની અંદર દેખાય, કારણ કે ઇન્ફ્રારેડ તરંગોને પારખી શકે છે. પણ મૂળ વાત ઉપર છે, ઘણી બધી માહિતીઓ છે આના માટે તમારે 12 સાયન્સ ભણવું પડે તો જ ઇન્ટરેસ્ટ જો તમને જાગતો હોય આના વિશે. આ બધું ડિટેલ જે છે કે આ બધા કેવા કેવા તરંગો હોય મારે જાણવું છે તો તમારે આગળ ઉપર સાયન્સનો અભ્યાસ કરવો જોઈએ 10મા ધોરણ પછી, તો તમને આની બધાની માહિતી બહુ સરસ રીતે મળશે. પણ અત્યારે આપણે મુખ્ય ફોકસ કરીએ કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની છે. એટલે કે 1 એંગસ્ટ્રોમ એટલે કેટલું? તો કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર. એંગસ્ટ્રોમ એ અંતરનો એકમ છે અને ખૂબ નાનો નાનો થયો આ અંતર. 1 એંગસ્ટ્રોમ એટલે આપણે જાણીએ છીએ 1 સેન્ટીમીટર એટલે 10^-2 મીટર. એટલે કે 1 સેન્ટીમીટર એટલે મીટરનો સમૂહ ભાગ થયો. કેવી રીતે? તો કે 1/10^2 પ્લસ થઈ જાય કે નીચે આવે તો, અને હવે આને જો છૂટું પાડીએ તો 1/100 એટલે શું થયું? આ 1 સેન્ટીમીટર બરાબર તો કે 1 મીટર નો કેટલામો ભાગ? 100મો ભાગ. હજી આગળ બતાવું મિત્રો, 1 મિલીમીટર બરાબર શું થાય? 10^-3 મીટર. તમારી સ્કેલ ની અંદર આપ બધા જાણો છો જીણા જીણા જે કાપા હોય છે એટલા અંતરને મિલીમીટર કહેવાય. 1 મીટર એટલે આશરે કેટલો થાય? 3.28 ફૂટ એટલે 1 મીટર થાય. 3 ફૂટ ને 0.28 3.28 ફૂટ એટલે કેટલું થાય? 1 મીટર. એનો 1000મો ભાગ એટલે 1 મિલીમીટર. તો 1/10^3 મીટર એટલે થશે 1/1 મીટર નો કેટલામો ભાગ? 1000મો ભાગ એટલે 1 મિલીમીટર. એમ આ છે, વિચારો તમે 1 એંગસ્ટ્રોમ એટલે કેટલામો ભાગ થયો? 1/10^10. માટે 1 એંગસ્ટ્રોમ બરાબર 1/10^10 મીટર. હજી પણ આવું ઘણું બધું છે. 1 સેન્ટીમીટર, 1 મિલીમીટર, 1 માઇક્રોમીટર, 10^-6 મીટર. આપણા વાળની જાડાઈ આટલા ક્રમની હોય, આપણો જે વાળ છે એની જાડાઈ માઇક્રોમીટરના ક્રમની હોય. બસ પછી આપણી લિમિટ આવી જાય જોવા, પછી આપણે જોઈ શકીએ નહીં. પછી આવે 1 નેનોમીટર બરાબર 10^-9 મીટર.
પછી આવે એક એંગસ્ટ્રોમ 10 ની માઈનસ 10 ઘાત મીટર પછી આવે પાઇકોમીટર 10 ની માઈનસ 12 ઘાત મીટર પછી આવે ફેમટોમીટર 10 ની માઈનસ 15 ઘાત મીટર અને આવે એટોમીટર 10 ની માઈનસ 18 ઘાત મીટર આ ગણતરીઓ પણ ખૂબ મહત્વની છે કારણ કે ખૂબ નાનો ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર કેટલો છે ખબર એકદમ સૂક્ષ્મ પરમાણુ અને એની અંદર પણ રહેલા ન્યુક્લિયસ ને એની અંદર પણ રહેલા પ્રોટોન થી માંડી અને મોટા મોટા ગ્રહો વચ્ચેનો અંતર શોધી શકે તો જ્યારે આપણે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનો વિસ્તાર એની વચ્ચેનો અંતર એની જ્યારે વાતો કરશું ત્યારે આ બધી વસ્તુઓ કામમાં આવશે ખૂબ જ સૂક્ષ્મ તો આને હું બાઈટ કરી નાખું છું તો મુખ્ય વાત આપણે એટલી જરૂરી હતી કે 10 ની માઈનસ 10 અને નેનોમીટર ની વાત પણ કરી દે 1 નેનોમીટર એટલે 10 ની માઈનસ 9 ઘાત મીટર થાય તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ એટલે હજી આપણે ડિટેલ માં જઈએ થોડા 4000 એંગસ્ટ્રોમ એટલે 4000 ગુણ્યા 10 ની કેટલી ઘાત કરી શકાય માઈનસ 10 થી 7000 એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 ઘાત છોકરા એક મીન દ્વારા આપી દઈએ તો આપણે બધા જાણીએ છીએ 10 ની માઈનસ 9 ઘાત થઈ જાય એટલે આપણે લખી શકીએ 400 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર થી 700 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર થાય કે નહીં આવો તો આ થઈ ગયું 400 નેનોમીટર ઘણીવાર તમને આવું પણ જોવા મળશે કે દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર 400 નેનોમીટર થી 700 નેનોમીટર સુધીનો છે તો એમાં ચિંતા નહીં કરવાની કે અમને તો સાહેબ એવું ભણાવ્યું હતું કે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ છે પણ ખરેખર એંગસ્ટ્રોમ ને આમાં ભેગી નાખવામાં આવે 10 ની માઈનસ 10 એક એક બિંદુ આને આપી દઈએ તો 10 ની માઈનસ 9 ઘાત 10 ની માઈનસ 9 ઘાત એટલે શું થઈ જાય 1 નેનોમીટર તો 400 નેનોમીટર થી 700 નેનોમીટર એટલે વિચાર તો કરો કેટલો સૂક્ષ્મ તરંગ થયો હોય હજી પણ એને ડિટેલ માં જોઈએ જરા આપણે 400 નેનોમીટર ને હજી આ બિંદુડા ને આપી દીધું તો 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત થાય ખબર પડી બધાને નો ખ્યાલ આવ્યો જો 400 ગુણ્યા 10 ની માઈનસ 9 રાઈટ અને અહીંયા તો કે 700 ગુણ્યા 10 ની માઈનસ 9 હજી બે મિનિટ આને આપી દીધું શું થયું 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત થઈ ગઈ અહીંયા પણ 7 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત થઈ જાય છે માટે 4 ના છેદમાં 10 ની પ્લસ 7 ઘાત કરી શકે ઉપર હોય તો માઈનસ નીચે આવે તો છેદમાં આવે તો પ્લસ થઈ જાય અને એ જ રીતે મીટર 7 ના છેદમાં 10 ની પ્લસ 7 ઘાત મીટર વિચાર કરજો છોકરા કે કેટલો નાનો તરંગ છે આ તરંગ લંબાઈ એટલે તમને ખબર છે એક તરંગની લંબાઈ તરંગ લંબાઈ કહેવાય 1 2 3 4 5 6 અને 7 એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ અને કરોડ 4 મીટર નો 1 કરોડ નો ભાગ મીટર થી 7 ના છેદમાં 1 કરોડ નો ભાગ થયો 4 મીટર નો 1 કરોડ નો ભાગ એટલે કેવડું તરંગ થાય એકદમ સૂક્ષ્મ કદાચ તો એક બેક્ટેરિયાની સાઈઝ જેવું થઈ જાય માટે આ તરંગ આપણને દેખાતું નથી પ્રકાશ જ્યારે ધુમ્મસ વાળા વાતાવરણમાંથી ખબર હોય કે ઘણીવાર વહેલી સવારે ધુમ્મસ નો વાતાવરણ હોય સૂર્યનો પ્રકાશ કોઈ વૃક્ષની ડાળીઓમાંથી પસાર થતો હોય ત્યારે આપણે સીધા કિરણો સ્વરૂપે જોવા મળે તરંગ સ્વરૂપે કોઈ જોવા નથી મળ્યો કે શૃંગ અને દ્વાર આ પ્રકાશ આવે છે તો આમ તમને શૃંગ અને દ્વાર તો દેખાય છે નહીં બિલકુલ નહીં કારણ કે એ તરંગ લંબાઈ ખૂબ જ નાની છે 4 મીટર નો કરોડ નો ભાગ એટલે અતિશય નાનું તરંગ થયું અતિશય નાનું એટલે તમે કીધું બેક્ટેરિયાની સાઇઝ જેવું તો એ આપણને નરી આંખે કોઈ દેખાતું નથી પણ જે પ્રકાશ તરંગ સ્વરૂપે તરંગ પ્રકાશ એમ કિરણ સ્વરૂપે આપણે નરી આંખે જે દેખાય છે કિરણ એટલે બધા શાસ્ત્રો છે અને પછી કોણ સ્વરૂપે આ તો તદ્દન અલગ શાસ્ત્ર છે આમાં આપણે જશો નહીં એટલે તો પ્રકાશ એ તરંગ સ્વરૂપ છે પણ આપણે નરી આંખે દેખાતું નથી
હવે આપણે મુખ્ય વાત ઉપર જે પ્રકાશ વિશેની માહિતી મેળવી હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે પરાવર્તન ઉપર મુખ્ય ટોપિક આપણો જે છે એની ઉપર જઈએ છીએ પરાવર્તન પ્રકાશનું પરાવર્તન આપણા બધાના ઘરની અંદર અરીસો છે આપણે બધા જાણીએ છીએ અરીસાની સામે ઊભા રહી એટલે આપણું જ પ્રતિબિંબ આપણે દેખાય કેવું દેખાય તો કે અરીસાથી આપણે જેટલા દૂર છીએ એટલું જ પ્રતિબિંબ અરીસાની અંદર દેખાય એનો અર્થ એટલા જ અંતરે દેખાય વસ્તુ જેટલા અંતરે છે એટલા જ અંતરે પ્રતિબિંબ રચાય બીજો આભાસી રચાય એવો આભાસ થાય લીલમાં અંદર કોઈ હોય છે અરીસાની સામે તમે ઊભા રહ્યો તો અંદર કોઈ વ્યક્તિ કોઈ તમે થોડા છો પણ એવો આભાસ થાય છે કે આભાસી પ્રતિબિંબ રચાય આપણે જાણીએ છીએ કે સમતલ અરીસાની સામે ઊભા રહેતા આપણું પ્રતિબિંબ રચાય છે જે ચતુ અને આભાસી હોય છે તો આ તો વાત થઈ સમતલ અરીસાની એ તો આપણે બધે જોયેલો જ છે પણ જો વાત કરીએ આપણા રસોડાની અંદર ચમચી અને ચમચા હોય છે ગોળાકાર જો એની સપાટી ચળકતી હોય ને આપણું મોઢું આપણે આમ જોઈએ તો આપણો અલગ પ્રકારનો ફેસ દેખાય છે બીજી તરફ જોઈએ અંદરના ભાગ તરફ તો પણ અલગ પ્રકારનો ફેસ દેખાય પછી ચમચીને દૂર કરવામાં આવે ને નજીક કરવામાં આવે તો આપણો ફેસ નાનો મોટો થાય છે આજે આ પ્રકારના જે અરીસા છે એમાં અરીસાઓને ગોળી અરીસા કહેવાય કેવા કહેવાય ગોળી અરીસા તો ચમચીનો પ્રયોગ આજે અરીસા છે એવા અરીસાઓને ગોળી અરીસા કહેવામાં આવે છે એ પહેલા આપણે ધોરણ 6-7 કે 8 ની અંદર પણ તમે અભ્યાસ કર્યો હશે કે પરાવર્તનના એક નિયમ છે તો આપણે જોઈ લઈએ પરાવર્તનના નિયમ એમાં પહેલો નિયમ આ એક સપાટી છે પરાવર્તક સપાટી આપાત કિરણ આવે છે સપાટી પર આપાત કિરણ સપાટીને આપાત બિંદુએ આપણે લંબ દોરશું એમની સાથે બનાવેલા ખૂણાને જ આપાત કોણ કહેવાય આઈ વડે પણ દર્શાવી શકાય એમ થીટા 1 કોણ કહેવાય ઘણા લોકો આઈ વડે દર્શાવે આપાત કિરણ એટલે ઇન્સિડેન્ટ રે અને આ છે પરાવર્તિત કિરણ જે આર વડે પરાવર્તિત કિરણ તો પેલો નિયમ આ છે હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે આ છે પેલો નિયમ હંમેશા આપાત કોણ એટલે કે આઈ અને પરાવર્તન કોણ એટલે કે આર છોકરાઓને થીટા 1 ને થીટા 2 પણ નામ આપી શકાય એવું જરૂરી નથી થીટા 1 અને થીટા તમને એમ થાય કે કોણને તો થીટા કહેવાય થીટા 1 ને થીટા 2 ના આપો ઇન્સિડેન્ટ એંગલ રિફ્લેક્ટિવ એંગલ તમને જે નામ છે એટલે આઈ અને આર વડે દર્શાવ્યું છે હંમેશા આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર સમાન હોય છે બીજો નિયમ આ પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન જ હોય છે ઉદાહરણ તરીકે અહીંથી પ્રકાશનો કિરણ આ રીસો છે સમજી ગયા બોર્ડ છે આમથી પ્રકાશનો કિરણ આવે આપાત કોણ કોને કહેવાય આને કહેવાય નહીં સપાટીને લંબ દોરવાનો આ લંબ થાય એની સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય તો આ કિરણ સીધો આમ જ જશે
જેટલો અહીંયા ખૂણો હશે એટલો જ આની સાથે ખૂણો બનશે. આમ આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે અહીંયા બનતો ખૂણો અને અહીંયા બનતો ખૂણો બંને કેવો હોય? હંમેશા સમાન. બીજી ખાસ વાત, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ આ લંબ છે. દોરે લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ઉદાહરણ તરીકે આ બોર્ડ એક સમતલ છે, સમજી ગયો? તો આ કિરણ આ જ સમતલમાં, બોર્ડમાં જ છે, લંબ પણ એક સમતલમાં અને પરાવર્તિત કિરણ પણ એક જ સમતલમાં છે. આ નીચેની સપાટી છે, અરીસો છે, અહીંથી આપાત કિરણ મોકલું, આ એક સમતલ થઈ ગયું ને, આ એક જ સમતલમાં. એવી જ રીતે એક જ સમતલમાં હોય છે. તો ખાસ મહત્વના બે નિયમો છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ, સપાટીને દોરેલો લંબ. આપાત બિંદુએ ખાસ મહત્વની વાત એ છે, સપાટીને દોરેલો લંબ, સપાટીને દોરેલ લંબ એ હંમેશા ત્રણેય એક જ સમતલમાં હોય છે. અને આ નિયમ તો ખૂબ સરળ છે, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જ હોય, જે કોઈ પણ સપાટી માટે સત્ય છે, ચાહે સમતલ હોય કે ગોળીય હોય. એ પણ આપણે ખાસ નોંધ આપી દઈએ. તે દરેક સપાટી માટે સત્ય છે. પછી સમતલ હોય કે ગોળી, તો પહેલા ચેપ્ટર ની અંદર, સોરી પહેલા લેક્ચર ની અંદર, ચેપ્ટર નંબર 10 ના પહેલા લેક્ચર ની અંદર આપણે આયા સુધીનું રાખશું. આ બધા પણ આપણી પાસે બુક હોય કે ન હોય, બુક ની પણ આમ જરૂર નથી, જો ન હોય તો, અને હોય તો બુક માંથી વાંચતા જાઓ અને આ અભ્યાસ કરતા જાઓ, બરાબર છે? તો આજે આપણે જોયું કે પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવનમાં પહેલા તો સિગ્નલનો ઉપયોગ શું છે, રિયલ લાઈફમાં વ્યવહારમાં એનો શું ઉપયોગ થાય, તો આ બધી વાતો કરી. આપણે પ્રકાશ શાસ્ત્રના મુખ્ય ત્રણ વિભાગો છે જે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરવાના છો, પણ ખાલી એની માહિતી આપેલી છે. પ્રકાશ શું છે એ વાતો કરી, સૂર્યમાંથી આવતા પ્રકાશમાં કયા કયા પ્રકારના તરંગો કિરણો આવેલા હોય છે એમાંથી આપણે દ્રશ્ય પ્રકાશ ઉપર ફોકસ કરીએ, કારણ કે આ બધા આપણે અત્યારે જરૂરી નથી. તો એની તરંગ લંબાઈ જોઈએ આપણે. તરંગ લંબાઈ એટલે શું? કે એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ કહેવાય, એ વાતો કરી. તરંગ લંબાઈ કેટલી નાની છે એનો અંદાજો લગાવ્યો આપણે, 400 નેનોમીટર થી 700 નેનોમીટર, એટલે ખૂબ નાનો થયો, એટલે 4 મીટરનો 1 કરોડમો ભાગ થયો. 7 મીટરનો કે 4 મીટરનો 1 કરોડમો ભાગ, આટલી રેન્જમાં જે તરંગો આવે છે, આટલી જેની તરંગ લંબાઈ છે એને દ્રશ્ય પ્રકાશ કહેવાય. ત્યારબાદ આપણે પાઠનો મુખ્ય જે ભાગ છે પરાવર્તન નિયમ પર ગયા, કે સમતલ દિશામાં આપણે પ્રતિબિંબ આપણું જોયું છે, એક પ્રકારનું પરાવર્તન જ છે. ઘણીવાર તળાવમાં સૂર્યપ્રકાશ પડતો હોય તો આપણી આંખો અંજાઈ જાય છે, તો એ પરાવર્તન છે. ચમચી દ્વારા આપણે ગોળીય અરીસાને સમજી શકીએ કે ચમચી છે કે ચમચો છે, ગોળાકાર ભાગ હોય છે, તો એને પણ સમજી શકીએ કે એવા અરીસાને ગોળીય અરીસા કહેવાય. પરાવર્તનના બે નિયમો છે, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. અને બીજો નિયમ છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ આ ત્રણ એક જ સમતલમાં હોય છે. હવે પછી આપણે બીજા લેક્ચર દરમિયાન પ્રયાસ કરશું. બરાબર, આગળ જોઈશું.